નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોની અંદર વિડિયો લેક્ચર નંબર 2 શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, વિડિયો લેક્ચર નંબર 2 શીખવું છે તો એના માટે વિડિયો નંબર 1 કમ્પલ્સરી ધ્યાનથી ફરીવાર જોઈ તૈયાર કરીને ભેજો, જેના કારણે આજે શીખવાની બહુ બધી મજા આવે. હવે મિત્રો, આપણે શીખ્યા હતા હાઇડ્રોકાર્બનની અંદર સંતૃપ્ત અને અસંતૃપ્ત બે પાર્ટ પાડી દીધા હતા. સંતૃપ્તની અંદર આપણે આલ્કેન શ્રેણી શીખ્યા, અસંતૃપ્તની અંદર બે શ્રેણી હતી, આલ્કીન અને આલ્કાઇન. તો આજે આપણે સૌથી પહેલી ચર્ચા કરીએ છીએ મિત્રો આલ્કેન શ્રેણી માટે. ત્યાંથી વિદ્યાર્થીઓ ખાસ જોવે આલ્કેન શ્રેણી. આલ્કેન શ્રેણીની વાત કરીએ છીએ તો આલ્કેન શ્રેણીની અંદર આપણું સામાન્ય સૂત્ર હતું મિત્રો CnH2n+. આ સૂત્રને બરાબર ધ્યાનથી શીખવાનું કરજો મિત્રો. બીજી વસ્તુ, આલ્કેન શ્રેણીની અંદર ધ્યાનથી જોવાનું મિત્રો, કાર્બન અને કાર્બન વચ્ચે એક બંધ છે, સિંગલ બંધ છે. અને છેલ્લી એક વસ્તુ મિત્રો, આલ્કેન શ્રેણી હશે તો નામ માટે પ્રત્યય લાગશે N. આટલું ધ્યાન રાખશો તો આલ્કેન શ્રેણી શીખવાની અતિશય મજા આવશે. તો મિત્રો, અહીં ચર્ચા છે આપણી આલ્કેન શ્રેણીની. તો સૌથી પહેલી ચર્ચા કરું આ બાજુ મિત્રો આલ્કેન શ્રેણી માટે. ધ્યાનથી જો, સૌથી પહેલા હું N ની કિંમત મૂકીશ. અહીં N ની કિંમત મૂકવાની છે તો N ની કિંમત કેવી મૂકીએ છીએ પછી ચર્ચા કરીએ. ત્યારબાદ N ની કિંમત મૂકવાથી આપણને કયું અણુ સૂત્ર મળ્યું એ શીખી લઈએ. બાજુમાં એક પાર્ટ પાડી દીધો છે અણુ સૂત્ર, ધ્યાન રાખજો મિત્રો, વધુ મસ્ત રીતે શીખવાનું છે. હવે સૌથી પહેલા N ની કિંમત, તો સૌથી પહેલા હું N ની કિંમત 1 મૂકું. 1 N ની જગ્યાએ 1 લખીએ તો જવાબ થશે C1H. 2 એકા 2 વત્તા 2 તો C1H4 થાય. તો આપણે C1 ની જગ્યાએ ખાલી લખીશું મિત્રો CH4. એ જ રીતના આપણે N ની કિંમત મૂકી દઈએ મિત્રો 2, તો આપણા સૂત્રનો જવાબ થશે. N ની જગ્યાએ કિંમત મૂકું છું મિત્રો, કઈ જ નવું નથી કરતું, બધાને આવશે. તો N ની જગ્યાએ લખી દઈએ 2, તો જવાબ થશે C2. 2 × 4 + 2 = 6, C2H6. ચલો મિત્રો, એ જ રીતના N ની જગ્યાએ કિંમત મૂકી દઉં 3, તો મારો જવાબ થશે C3H8. વાર્તા બહુ સિમ્પલ થઈ જાય મિત્રો. એ જ રીતના N ની જગ્યાએ 4 લખી દો, 5 લખી દો, 6 લખો, 7 લખો, 8 લખો, 9 લખો, 10 લખો, પૂરું જ કરવાનું છે મિત્રો. સૌથી પહેલા આપણે 4 મૂકીએ છીએ તો જવાબ થશે મિત્રો C4. ધ્યાનથી જોજો, N ની જગ્યાએ મૂકી દીધા 4, તો જવાબ થયો C4H. 2 × 4 + 2 સોરી 4 મૂકવાના હતા, 2 × 4 = 8 + 2 જવાબ થયો 10. ચલો આગળ, C5H7, C6H14, C7H16, C8H18. અહીં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યાઓ ધ્યાનથી જોશો તો મિત્રો કંઈક વસ્તુ શીખવા મળશે, પણ એ પછીથી આપણે કામ કરીએ. હાલ આપણે અણુ સૂત્ર લખી દીધા છે દરેકે દરેક. હવે પછી મારે એક કામ છે મિત્રો,
નવું એક સૂત્ર શીખવાનું જેનું મેં નામ આપી દીધું છે બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર મિત્રો આપણા બધા જ માટે બહુ જરૂરી છે. ધ્યાનથી જોવાનું છે બંધારણીય સૂત્ર હું કેવી રીતે બનાવું છું. ખાસ ધ્યાન રાખજો મિત્રો, બંધારણીય સૂત્રમાં તો કાર્બન એક છે ત્યારે ચાર હાઇડ્રોજન છે, તો હું આવું લખીશ મિત્રો, કાર્બન એક એની સાથે ચાર હાઇડ્રોજન જોડાયેલા છે, એક બે ત્રણ અને ચાર, આ બધા વચ્ચે એક જ બંધ આવશે, લખી ગયું CH4. ચલો મિત્રો C2H6 ધ્યાનથી જોવાનું છે, કાર્બન બે છે તો આપણે આ લખી દીધા કાર્બન બે. જોતા જજો બહુ સિમ્પલ રીતે તૈયાર કરવું છે મિત્રો, અલગ પેન વાપરું જેના કારણે બંનેના હાઇડ્રોજન પણ મિક્સ ના થાય, તમે થોડીક જગ્યાઓ વધુ રાખજો. કાર્બનની જગ્યાએ બે કાર્બન બતાવી દઉં, ચલો બે કાર્બન થઈ ગયા મિત્રો. હાઇડ્રોજન છ બતાવવાના છે, ગણજો મિત્રો, એક બે ત્રણ ચાર પાંચ અને છ, બધા વચ્ચે એક એક બંધ મૂકી દીધી. આ જે સૂત્ર થયું એને મિત્રો આપણે બંધારણીય સૂત્ર કહીશું. ચલો આગળ ત્રણ કાર્બન વાળું પણ બનાવી દઈએ, ધ્યાનથી જોવાનું છે મિત્રો. ત્રણ કાર્બન વાળું C3H8 ધ્યાન રાખજો, C3H8 માટે ત્રણ કાર્બન, એક બે અને ત્રણ, આઠ હાઇડ્રોજન ગણવાના છે મિત્રો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. વાર્તા આપણી પૂર્ણ થઈ ગઈ મિત્રો, અહીં લખાઈ ગયા એચ, આઠ હાઇડ્રોજન પણ પૂર્ણ થઈ ગયા. મિત્રો પહેલી વાર છે થોડી 1% માં અગવડ પડશે, પણ એને બરાબર શાંતિથી સમજવાનું કરો, કોઈ અગવડ રાખવાની નથી. અહીં આપણી જોડે ત્રણ કાર્બન હતા સાથે આઠ હાઇડ્રોજન હતા, મેં આઠ હાઇડ્રોજન બતાવી દીધા છે. આપણે બધા એવું જાણતા હતા મિત્રો કાર્બનની સંયોજકતા ચાર છે, આ ઉપર જેવી બધી બાજુ હાઇડ્રોજન જોડાયેલા. તો આપણે એક વાર ચેક કરીએ કાર્બનની સંયોજકતા આપણે સાચા કે ખોટા ખબર પડશે. ચલો પહેલા કાર્બનની હું ચર્ચા કરવા જાઉં છું, તો ગણી લઈએ સંયોજકતા ચાર થાય છે કે નહીં. ગણજો, બંધ ગણી લેવાના, એક બે ત્રણ અને ચાર, સંયોજકતા કમ્પ્લીટ છે. ચલો બીજા કાર્બનની સંયોજકતા ચાર ગણવી છે, જો તમારી સમક્ષ દેખાઈ ગયું હોય તો, ચાર બંધ દેખાતા હોય તો ગણી લેજો મિત્રો, એક બે ત્રણ અને ચાર. ચલો છેલ્લા કાર્બનની સંયોજકતા ચાર છે કે નહીં જોઈ લઈએ મિત્રો, એક બે ત્રણ અને ચાર. આપણે એકદમ પરફેક્ટલી સાચા છીએ એ વાતનો ખ્યાલ આપણે કઈ રીતના આવશે, તો કાર્બનની સંયોજકતાને આધારે. જો એની સંયોજકતા કમ્પ્લીટ થઈ જાય મિત્રો તો તમે 100% સાચા. હવે એ જ રીતના ચાર કાર્બનની ચર્ચા કરવી છે મિત્રો, જોઈએ ચાર કાર્બન. હવે મિત્રો અહીંયા આપણે જોવા જવાનું નથી, ડાયરેક્ટ લખવાનું છે, એક બે ત્રણ અને ચાર કાર્બન, એની સાથે 10 હાઇડ્રોજન, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને 10, 10 હાઇડ્રોજન પણ રેડી થઈ ગયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને 10. વાર્તા મિત્રો ચાર કાર્બન સુધીની પૂર્ણ થઈ ગઈ. ચલો આગળ મિત્રો વાત કરીએ પાંચ કાર્બન ની, તો પાંચ કાર્બન સૂત્ર કેવું બનશે, બંધારણીય સૂત્ર. પાંચ કાર્બન, એક બે ત્રણ ચાર અને પાંચ, મિત્રો ડાયરેક્ટ આઈ ગયો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 અગિયાર અને 12, 12 હાઇડ્રોજન પણ રેડી થઈ ગયા. આલ્કેન શ્રેણીમાં તમને કોઈ અગવડ પડે એવું છે નહીં, કદાચ 1% પ્રોબ્લેમ થાય તો તમને આલ્કિન અને આલ્કાઇનમાં થઈ શકે 1%, આલ્કેનમાં કોઈ પ્રશ્ન છે. ચલો મિત્રો પાંચ કાર્બનની ચર્ચા પૂર્ણ કરી, છ કાર્બનની ચર્ચા કરીએ. છ કાર્બનની ચર્ચા ધ્યાનથી જોજો મિત્રો, છ કાર્બન, એક બે ત્રણ ચાર
5 કાર્બન લખેલા છે મિત્રો આપ સુધી જો ન દેખાય તો ખાસ ધ્યાનથી જોતા જજો 14 હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 હાઇડ્રોજન પણ રેડી થઈ ગયા બધે એચ લખાયેલા છે મારો અવાજ તો આપ સુધી પહોંચતો હશે કદાચ બોર્ડ ની અંદર અક્ષર નાના પડતા હોય તો હું જે બોલું એ શબ્દોમાં થોડુંક વધુ ધ્યાન રાખજો છ કાર્બનની ચર્ચા પણ પૂર્ણ થઈ ગઈ તમે મિત્રો જ્યારે પણ ચોપડાની અંદર લખો બહુ શાંતિથી લખજો સામ સામેના બે પેજનો ઉપયોગ કરજો અને જો એક જ પેજનો ઉપયોગ કરો તો આ એનની કિંમત આપો હોશિયો જે આપણે લીટી પાડેલાનો પહેલો ભાગ એની અંદર એનની કિંમત લખજો અહીં નાની જગ્યામાં આનું સૂત્ર લખજો બંધારણીય સૂત્ર જેમ જેમ આગળ જઈશું એમ કાર્બન વધશે અહીં 6 આવ્યા હવે 7 આવશે 8 આવશે 9 આવશે 10 આવશે કાર્બન વધે જશે તો મિત્રો આપણે આ ભાગ મોટો જ થઈ જશે તો તમારે તો ચોપડાની અંદર બધું તો માવાનું નથી તો તમે આ ત્રણ જ વસ્તુ એક પેજની અંદર ઉપયોગ કરો જ્યારે હવે પછી હું કંઈક લખું ને એના નીચે લખવાનું કરજો દરેક તો એ પ્રમાણે બંને વચ્ચેની ગેપ થોડીક વધારી દેજો આ લખત હાઇડ્રોજન 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 16 હાઇડ્રોજન નું કામ પણ પૂર્ણ થઈ ગયું એચ લખાયેલા છે છેલ્લું 8 કાર્બન નું કામ જાતે કરવાનું 9 કાર્બન નું અને 10 કાર્બન આ ત્રણ કામ તમારે જાતે કરવાના છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીં મિત્રો આપણી ચર્ચા થઈ છે બંધારણીય સૂત્રની હવે પછી આગળની ચર્ચા એક નવી વસ્તુ સાથે જેમાં લખાયેલું છે સૂત્ર શું નામ લખાયેલું વાંચી લેજો મિત્રો રેખીય સૂત્ર ચલો રેખીય સૂત્ર પહેલા આપણે એક ડાઉટ ક્લિયર કરીએ છીએ મિત્રો આ કાર્બનની મારે સંયોજકતા ચેક કરવી છે મારી આંગળી જે છે તે જગ્યાએ ખાસ નજર રાખજો આ કાર્બન તો આ કાર્બનની સંયોજકતા ગણતો શીખવાડું મિત્રો સંયોજકતા છે 4 ગણજો 1 2 3 અને 4 ચારે ચાર બાજુ બંધ જોડાયેલા છે મતલબ સંયોજકતા મિત્રો સંયોજકતા ઉપર આપણે ચેપ્ટર છે સંયોજકતા ન થાય તો આપણું કામ બિલકુલ ઝીરો છે હવે મિત્રો આપણે રેખીય સૂત્ર તરફ જઈ રહ્યા છીએ રેખીય સૂત્ર કઈ રીતે આપણે બનાવવું તો ખાસ રેખીય સૂત્ર પહેલું એક રેખામાં કાર્બન પરમાણુ ગોઠવાયેલા છે એક સીધી લીટીમાં તો એના માટે આપણું સૂત્ર વપરાશે રેખીય હવે રેખીય સૂત્રની અંદર અહીં કાર્બન જોડે 4 હાઇડ્રોજન છે તો પહેલાનું રેખીય સૂત્ર તો સિમ્પલ જ છે CH4 જે લખાય બીજાનું રેખીય સૂત્ર લખતો શીખો મિત્રો આ પહેલાનું પણ કાર્બન જોડે 3 હાઇડ્રોજન છે તો લખીશું આપણે મિત્રો CH3 વચ્ચે એક બંધ છે તો એક બંધ પાછો કાર્બન જોડે 3 હાઇડ્રોજન છે CH3 સિંગલ બંધ CH3 આ બે કાર્બન વાળું સૂત્ર થયું હવે મિત્રો આની અંદર પણ કન્ફર્મ કરો સંયોજકતા 4 થવી જોઈએ આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન છે એટલે 3 સંયોજકતા અને એક બંધ છે એટલે એક નવી વધી તો 3 ને 1 ટોટલ 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ ચલો આ કાર્બનની ગણીએ છેલ્લા કાર્બનની તો કાર્બન જોડે 3 હાઇડ્રોજન ને એક બંધ ટોટલ 4 સંયોજકતા છે સંયોજકતા દરેકનો ઉલ્લેખ કરીશ ચલો
कार्बन करता हाइड्रोजन की संख्या, कार्बन करता कार्बन की संख्या है एक, एना तो हाइड्रोजन की संख्या, कार्बन की जितनी संख्या से इन्हें डबल करो, हाल एक से तो इन्हें डबल करो तो बे थे, अने एमा बे उमेर डबल करे तो बे थे, अने एमा बे उमेर तो थाया चार, जो डबल वत्ता बे हो तो मगज में फिट कर देवानो ये श्रेणी से आल्केन, अने आल्केन हो तो एनी अंदर एन प्रत्यय लागशे, કયો પ્રત્યય લાગશે? મિત્રો હાલ એક જ સિરીજ શીખો તો કોઈ તકલીફ નહીં પડે, પણ જ્યારે ત્રણ સિરીજ ભેગી આવશે ત્યારે આપણે બહુ બધા તકલીફ મૂકશે, એવું ના થાય એ માટે એડવાન્સ તૈયારી કરો. ચલો ધ્યાનથી જોવાનું છે નામ માટે. કાર્બન કરતો હાઇડ્રોજનની સંખ્યા ડબલ વત્તા બે છે, ઉપર લખાયું છે ટૂંકમાં, તો એ આલ્કેન, આલ્કેન હોય તો પ્રત્યય એન. હવે મિત્રો એક કાર્બન છે તો કે આગળના વિડિયોમાં શીખવાડ્યું, એક કાર્બન હોય તો આપણે એને મિથ કહીશું, અને એના પાછળ લગાવી દો એન તો નામ થઈ ગયું મિત્રો આપણું મિથેન. CH4 ને આપણે શું નામથી બોલીશું? મિથેન. ચલો એ બે અહીં છો જોઈ, કાર્બન પર તો હાઇડ્રોજનની સંખ્યા બે દુ ચાર વત્તા બે, ડબલ વત્તા બે છે, ડબલ વત્તા બે થઈ મતલબ આપણને ખબર પડી ગઈ છે આલ્કેન છે, આલ્કેન છે તો એન પ્રત્યય લગાવવાનું, આ આપણને ખબર છે. ચલો કાર્બન બે તો નામ થયું મિત્રો ઇથ વત્તા એ, નામ બની ગયું ઇથે. ચલો હજુ આવો, ત્રણ કાર્બન છે તો પહેલી વસ્તુ તો હોય આપણા મગજમાં પ્રોબ આવી જશે વત્તા, હાઇડ્રોજન ની સંખ્યા ડબલ વત્તા બે છે, ડબલ વત્તા બે છે તો શ્રેણી આલ્કેન, આલ્કેન હોય તો પ્રત્યય એન, તો પ્રોપ વત્તા એન નામ થઈ ગયું પ્રોપેન. મિથેન, ઇથેન, પ્રોપેન. ચલો મિત્રો અણુસૂત્રમાંથી બધા નામ લખતા આવે છે, બંધારણીયમાંથી રેખીયમાંથી નામ લખતા આવે છે, એની આપણે એ જ બંધારણીય સૂત્રમાંથી નામ લખતું છે. તો તમારે સૌથી પહેલા શું કરવાનું મિત્રો ધ્યાનથી સાંભળો, કાર્બન ભરી લેવાના, એક બે ત્રણ અને ચાર, ચાર કાર્બન છે એટલે લખાશે મ્યુટ વત્તા, બધા વચ્ચે એક જ બંધ છે, એક બંધ હોય તો શ્રેણી આલ્કીન, આલ્કીન હોય તો પ્રત્યય એન, તો નામ થયું બ્યુટ વત્તા એ, નામ થઈ ગયું મિત્રો બ્યુટેન. ખાસ ધ્યાન રાખજો બ્યુટેન નું એક કામ પૂર્ણ થઈ મિત્રો. આની અંદર સૌથી સહેલા સહેલું હોય તો બંધારણીય સૂત્ર અને રેખીય સૂત્ર, જે બંધ ઉપરથી આપણને ખબર પડી જશે શ્રેણી કઈ છે. જો આલ્કીન હશે તો બે બંધ હશે, આલ્કાઇન હશે તો ત્રણ બંધ હશે, આ તો આલ્કેન છે માટે એક જ બંધ હશે, દરેક વચ્ચે એક જ બંધ હશે, વચ્ચે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, એક બંધ છે તો આલ્કેન પ્રત્યય લગાવી દેવાનો છે. ચલો કાર્બન એક બે ત્રણ ચાર પાંચ, પાંચ કાર્બન તો પેન વત્તા આલ્કેન માટે નામ બની ગયું મિત્રો પેન્ટેન. ચલો અણુસૂત્ર બંધારણીય સૂત્રમાંથી નામ લખતા આવડી ગયું, રેખીય સૂત્રમાંથી પણ ચેક કરી લઈએ આવડે છે કે નહીં આ પણ આવડે છે. કાર્બન પણ એક બે ત્રણ ચાર પાંચ છ કાર્બન, છ કાર્બન એટલે પહેલું તો આપણું કામ આવું થયું છે હેક્સ લખવા, છ કાર્બન છે તો હેક્સ વત્તા. હવે બધા કાર્બન વચ્ચે એક જ બંધ છે, એક બંધ હોય તો શ્રેણી થાય આલ્કેન, આલ્કેન હોય તો પ્રત્યય લાગે એન, તો નામ બન્યું હેક્સ વત્તા એન, નામ થઈ ગયું હેક્સ. ચલો આમાં ચેક કરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત કાર્બન છે તો હેપ્ટ વત્તા એન, નામ બની ગયું હેપ્ટેન. મિત્રો ઓક્ટેન, નોનેન, ડિકેન તમારે જાતે લખવાનું છે, એટલું કામ તમારા બધાના માથે છે.
મજા આવી છે. તો આલ્કિન માં પણ મજા આવશે, આલ્કાઇન માં પણ મજા આવશે. શરૂઆત જો સારી તો અંત પણ સારો થશે. અહીં મિત્રો બહુ જ મસ્ત રીતે આ વિડીયોના હજુ ના સમજ પડી હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ ફોન કરીને શીખી લો. ના ખબર પડે તો રૂબરૂ મારી પાસે આવી, પણ એક વાર શરૂઆત જ શીખી લો પછી બધું જ આવડવાનું છે. શરૂઆતમાં કોઈ કચાશ ના રહે એના માટે મિત્રો બહુ જ વ્યવસ્થિત રીતે આનો અભ્યાસ કરો. એને કમ્પ્લીટ ખરાબ ના થાય, વ્યવસ્થિત એકબીજાના એચ આનો એચ અહીં રમતો હોય ને આનો એચ અહીં રમતો હોય એવું ના થાય એ માટે કમ્પ્લીટ લીટી પાડી વ્યવસ્થિત રીતે લખજો. ઓકે મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં આલ્કિન શ્રેણી સાથે. થેન્ક યુ મિત્રો.